हेलो स्टूडेंट, आपणे ओरेकल ना फर्स्ट यूनिट अंदर जे फंक्शन सीखवाना छे। आपणे अमुक फंक्शन आगळ जोई गया। नेक्स्ट हवे डेट फंक्शन छे, एमां आपेलुं छे एड मंथ्स। हवे आपणे कोई पण डेट होय एनी अंदर मंथ एड करवो होय एना माटे एड अंडरस्कोर मंथ नामनुं फंक्शन उपयोगमां आवे छे। एड्स द नंबर ऑफ मंथ सप्लाइड एज अ सेकंड आर्ग्युमेंट। केटला मंथ एड करवा ए आपणे सेकंड आर्ग्युमेंट में आपवानुं। द नंबर मस्ट बी एन इंटीजर वेल्यू, इट केन बी पॉजिटिव ओर नेगेटिव। जे आपणे नंबर आपीए छीए ए इंटीजर ज होवा जोईए, पछी नेगेटिव होय के पॉजिटिव होय ए कोई प्रॉब्लम नथी। सिंटेक्स एड मंथ्स डेट अने एम। एड मंथनी आर्ग्युमेंट छे, पहेला डेट आपवानी जे डेटमां आपणे एड करवुं छे ते, पछी आपणे देवा आपवानुं केटला मंथ एड करवा छे ए। एक्जाम्पल, इफ एन आइटम इज शिप्ड टुडे एंड पेमेंट इज ड्यू इन द 3 मंथ, वॉट इज द पेमेंट डेट। હવે એક એક્ઝામ્પલ આપ્યું છે કે તમે આજે કોઈ વસ્તુ વેચો છો, મોકલો છો કોઈ વ્યક્તિને, અને 3 મહિના પછી પેમેન્ટ આવવાનું છે, તો એ કઈ તારીખે પેમેન્ટ આવશે એ જાણવા માટે આપણે એડ મંથ નામની મેથડનો ઉપયોગ કરી શકીએ છીએ। એની ક્વેરી લખી છે, સિલેક્ટ એડ અંડરસ્કોર મંથ 10 મે 2003, 3 મંથ એડ કરવા છે એટલે માટે ફ્રોમ ડ્યુલ, તો 10 મે 2003 હોય તો કઈ ડેટ આવશે 3 મંથ એડ કરશું તો કે મે પછી જૂન, જુલાઈ અને ઓગસ્ટ, 10 ઓગસ્ટ 2003। તો આ હતું એડ ફંક્શન। લાસ્ટ ડે, કોઈ પણ મંથ હોય એનો લાસ્ટ ડે કયો છે એ જાણવો હોય આપણે, એના માટે યુઝ થાય છે લાસ્ટ ડે। રિટર્ન ધ લાસ્ટ ડે ઓફ ધ મંથ, લાસ્ટ ડે ડેટ, જે તારીખ આપશું એ મહિનાની છેલ્લી તારીખ આપણને આપશે। ઇફ સમથિંગ ઇઝ ડ્યુ બાય ધ એન્ડ ઓફ ધીસ મંથ, વોટ ઇઝ ધ ડેટ। જે તારીખ આવ્યું છે અને એમ કીધું આ મહિનાની છેલ્લી તારીખ આવશું, તો એ છેલ્લી તારીખ કઈ છે એ જાણવું હોય તો એના માટેની ક્વેરી છે, સિલેક્ટ લાસ્ટ ડે ઇન્ટુ બ્રેકેટ 5th February 2004 ફ્રોમ ડ્યુલ, તો કઈ ડેટ આવે છે 29 ફેબ્રુઆરી 2004। આ રીતના જે તે મંથની લાસ્ટ ડેટ આપણે જોતી હોય તો આપણે મેળવી શકીએ છીએ। મંથ બિટવીન, કોઈ પણ બે ડેટ આપી હોય એ બે ડેટ વચ્ચે કેટલા મંથ છે એ જાણવા હોય તો આપણે જાણી શકીએ, ફાઇન્ડ ધ નંબર ઓફ મંથ્સ બિટવીન ટુ ડેટ, બે ડેટ વચ્ચેના આપણે મંથ જાણવા હોય તો। ઇફ ડેટ વન ઇઝ લેટર ધેન ડેટ ટુ, ડેટ વન છે એ ડેટ ટુ કરતાં લેટર હોય, પછીની હોય, તો રિઝલ્ટ ઇઝ પોઝિટિવ, અધરવાઇઝ ધ રિઝલ્ટ ઇઝ નેગેટિવ। પહેલી ડેટ મોટી હોય અને બીજી ડેટ નાની હોય, મતલબ એક્ઝામ્પલમાં છે કે પહેલાં ડિસેમ્બર મહિનો આવ્યો અને પછી એપ્રિલ મહિનો, તો આનું આઉટપુટ પોઝિટિવ આવશે, પણ જો અહીંયા એપ્રિલ હોત અને અહીંયા ડિસેમ્બર હોત, યર પાછું સેમ હોવું જોઈએ, તો નેગેટિવ આવત। તો આ રીતના લેટર ડેટ હોય પહેલાં તો પોઝિટિવ આવશે, બાકી નેગેટિવ આવશે। ધ ડેસિમલ પાર્ટ ઇન ધ રિઝલ્ટ ઇઝ બીકોઝ ઓફ ધ પોર્શન ઓફ ધ મંથ ઓર એક્સ્ટ્રા ડે ઓફ ધ મંથ। હવે આની અંદર આપણે આઉટપુટ જોઈએ તો એની અંદર પોઈન્ટમાં છે, એવું કેમ? તો કે ભાઈ આમાં એક્ઝેક્ટ 7 મંથ નથી, વધારાના દિવસો હશે, એટલા માટે અહીંયા પોઈન્ટમાં આન્સર આવે છે। ઇફ ઇઝ યુઝફુલ ઇન ફાઇન્ડિંગ ધ ડિલે બિટવીન ડિલિવરી ડેટ એન્ડ પેમેન્ટ ડેટ, આપણે જાણી શકીએ આના દ્વારા ભાઈ આપણે ડિલિવરી કરી, માલ મોકલાવ્યો, ત્યારથી લઈ અને પેમેન્ટ આવ્યું દે વચ્ચે કેટલો સમય જતો રહ્યો છે। મંથ બિટવીન ડેટ વન ડેટ ટુ, આની સિન્ટેક્સ છે, પહેલાં ફર્સ્ટ ડેટને સેકન્ડ ડેટ આપવાની। એક્ઝામ્પલ છે, સિલેક્ટ મંથ્સ બિટવીન 2 ડિસેમ્બર 2003 4 એપ્રિલ 2003, આ બંને વચ્ચે કેટલો સમય છે, તો અહીંયા આપણને આઉટપુટમાં આપે છે 7.93, ઓલમોસ્ટ 4 મંથ જેવું થાય છે, 8 મંથ જેવું થાય છે, એટલા માટે 7.9 આવ્યું છે। તો આ છે મંથ બિટવીન।
नेक्स्ट डे आपणे डेट આપીએ, એ ડેટ પછીનો વીકનો કયો ડે આવે છે, આપણે એમ કે આજે છે અને પછી રવિવાર ક્યારે આવે છે એ જાણવું હોય તો એના માટે આ ફંક્શનનો યુઝ થાય છે. નેક્સ્ટ ડે, રિટર્ન ધ નેક્સ્ટ અકરન્સ ઓફ એ ડે ઓફ ધ વીક ફોલોઈંગ ધ ડેટ સપ્લાઈડ. એક્ઝામ્પલથી એને કીધું છે કે આ ઘણાને આપણે કહીએ ને કે ભાઈ તમે ક્યારે આવવાના, તો કે ગુરુવાર આવીશું. તો હવે ભાઈ ગુરુવાર કે દિવસે આવે છે એની આપણે ડેટ જોતી હોય તો એના માટેનું યુઝ થાય છે. ધ સેકન્ડ આર્ગ્યુમેન્ટ કુડ બી એ નંબર ઇન કોટેશન ઓર એ ડે ઓફ ધ વીક. પહેલી આર્ગ્યુમેન્ટ તો ડેટ આવશે, બીજી આર્ગ્યુમેન્ટમાં આપણે કાં નંબર આપવાના અથવા તો એ ડે ડે લખવાનું છે. સિલેક્ટ નેક્સ્ટ ડે 14 ઓક્ટોબર 2003 સન્ડે, 14 ઓક્ટોબર 2003 પછી ક્યારે સન્ડે આવે છે એ ડેટ તમને બતાવશે. તો આ રીતના આપણે નેક્સ્ટ, હવે આના પછી આ ડે કઈ ડેટના આવે છે એ ડે ની ડેટ જાણવા માટે આપણને મદદરૂપ થશે. રાઉન્ડ, આપણે રાઉન્ડ ફંક્શન શીખી ગયા પણ નંબરમાં હતો, આમાં ડેટને રાઉન્ડ કરવી તો કરી શકાય કે ભાઈ 28 તારીખ હોય ને આપણે નેક્સ્ટ મંથની તારીખ લઈ લેવી તો આપણે લઈ શકીએ, એ રીતના ડેટને પણ રાઉન્ડ કરી શકાય. રાઉન્ડ્સ ધ ડેટ ટુ ધ નિયરેસ્ટ ડે મંથ ઓર યર, નજીકના મંથમાં યરમાં કે ડેટમાં જેમાં ભી તમારે કરવું હોય એમાં તમે રાઉન્ડ કરી શકો છો. રાઉન્ડ ડેટ ફોર્મેટ, એની ડેટ અને એની ફોર્મેટ જે રાખ્યું હોય તે. સિલેક્ટ રાઉન્ડ ટુ ડેટ 7th, આમાં પહેલા મંથ છે એટલે જુલાઈ 20, 2003. કેમાં રાઉન્ડ કરવું તો કે મંથમાં, તો 20 જુલાઈ છે તો 20 જુલાઈથી નજીક 1 જુલાઈ થાય કે 1 ઓગસ્ટ થાય, તો કે 1 ઓગસ્ટ થાય છે એટલે અહીં શું લઈ લીધું, 1 ઓગસ્ટ. જો અહીંયા યર લીધું હોત તો આ જુલાઈ છે એટલે 1/1/2004 આવત, 1 જાન્યુઆરી 2004 આવત. તો આ રીતના નજીકમાં જે હોય તે આપણે નંબરમાં કેવું હોય છે, પોઈન્ટ પછી 5 અથવા 5 કરતાં મોટા હોય તો શું કરી દઈએ, 1+ કરી દઈએ છે, અને એનાથી નાના હોય તો 4 કે 3 કે તો એમ નંબર રહેવા દેશે, કંઈ એડ આગળ એડ કરતું નથી. આ એના જેવું જ છે, એ જ રીતના કામ કરશે. કદાચ એને અહીંયા 14th જુલાઈ હોત તો એ શું કરત, 1st જુલાઈ લઈ લેત, પણ 15 જુલાઈ અથવા તો 16 જુલાઈ કે એનાથી ઉપરની હોય ડેટ તો શું કરશે, 1 ઓગસ્ટ લે છે. તો આ રીતના આ છે રાઉન્ડ. હવે સિસ્ટમ ડેટ, આમાં કંઈ આર્ગ્યુમેન્ટ નથી, આમ જોયું તો એક કીવર્ડ તરીકે યુઝ કરી શકે કે સિસ્ટમ ડેટ લખો એટલે જે દિવસની તારીખ અને સમય તમને બતાવશે, કરંટ ડેટ એન્ડ ટાઈમ. સિસ્ટમ ડેટ રિટર્ન ધ કરંટ ડેટ એન્ડ ટાઈમ સેટ ફોર ધ ઓપરેટિંગ સિસ્ટમ ઓન વિચ ધ ડેટાબેઝ રિસાઇડ. કોની તારીખ બતાવશે, ડેટાબેઝ જે કોમ્પ્યુટરમાં રહેલો છે એ કોમ્પ્યુટરમાં જે ડેટ અને ટાઈમ હશે એ બતાવશે, તમારા કોમ્પ્યુટરને જેમાં ડેટાબેઝ હોય. પણ આપણે તો જનરલી અત્યારે એવું પ્રેક્ટિસ કરીએ છીએ જેમાં આપણા કોમ્પ્યુટરમાં જ આપણો ડેટાબેઝ છે એટલે એની તારીખ બતાવશે. તો ડેટા ટાઈપ ઓફ ધ રિટર્ન વેલ્યુ ઇઝ ડેટ, આમાં રિટર્ન ડેટ કરે છે. એન્ડ ધ ફોર્મેટ રિટર્ન ડિપેન્ડ્સ ઓન ધ વેલ્યુ ઓફ ધ એનએલએસ ડેટ ફોર્મેટ. એની ફોર્મેટ કેવી આવશે, તો કે આપણા કોમ્પ્યુટરમાં જે ઇનિશિયલ પેરામીટરમાં એનએલએસ ડેટની ફોર્મેટ સેટ કરી લેશે એ એની ડેટ આવશે. ધ ફંક્શન રિક્વાયર્ડ નો આર્ગ્યુમેન્ટ, આ ફંક્શનમાં કોઈ પણ પ્રકારની આર્ગ્યુમેન્ટની જરૂરિયાત નથી. ઇટ ડિસ્ટ્રીબ્યુટેડ એસક્યુએલ સ્ટેટમેન્ટ ધીસ ફંક્શન રિટર્ન ધ ડેટ એન્ડ ટાઈમ સેટ ફોર ધ ઓપરેટિંગ સિસ્ટમ ઓફ યોર લોકલ ડેટાબેઝ. યુ કેન નોટ યુઝ ધીસ ફંક્શન ઇન ધ કન્ડિશન ઓફ એ ચેક કન્સ્ટ્રેન્ટ. ચેક કન્સ્ટ્રેન્ટમાં આપણે આનો યુઝ ના કરી શકીએ,
बराबर, बाकी आपणा लोकल डेटाबेस जे डेट अने टाइम हशे रिटर्न करशे। एनी सिंटेक्स छे SYSDATE। एक्जाम्पल आपूँ एम आ रीतना सिलेक्ट टू केर सीस्टम डेट अने आ फॉर्मेट में आवशे MMDDYYHS24 मीन्स के 24 कलाकनू मिनिट अने सेकंड। तो आ रीतना सीस्टम डेट आपणे मेळवी शकीए छीए। सीस्टम टाइम स्टेम्प, टाइम स्टेम्प मतलब कि आपणे कई फॉर्मेटमां टाइम यूज करीए छीए, डेट यूज करीए छीए एने टाइम स्टेम्प कहेवाय छे। सीस्टम टाइम स्टेम्प रिटर्न द सीस्टम डेट इंक्लूडिंग फ्रेक्शनल सेकंड्स एंड टाइम झीरो ऑफ द सीस्टम ऑन विच द डेटाबेज रिसाइड। फ्रेक्शनल सेकंड ने टाइम ઝીરો આ બધી વસ્તુ જે ડેટાબેઝમાં રહેલ છે બધું બતાવશે। તો રિટર્ન ટાઈપ ઇઝ ટાઈમ સ્ટેમ્પ વિથ ટાઈમ ઝોન, ટાઈમ ઝોન સાથે તમને ટાઈમ સ્ટેમ્પ રિટર્ન કરશે કે કઈ રીતના ટાઈમ બતાવવો છે। સિન્ટેક્સ છે સિસ્ટમ ટાઈમ સ્ટેમ્પ। એક્ઝામ્પલ સિલેક્ટ ટાઈમ સ્ટેમ્પ ફ્રોમ ડ્યુલ અને આઉટપુટ આવશે નીચે જે એનું કરંટ લોકલ ડેટાબેઝનું હશે। ટ્રંક સી, ટ્રંકેટ એવું મતલબ થાય છે। ટ્રંકેટ મતલબ પાછળનું છોડી દેવું, કોઈ પણ વસ્તુ હોય એની પાછળ શું છે એ જોયા વગર એને સ્કીપ કરી દેવામાં આવે। કોઈ નંબર હોય એમાં લખ્યું 8.79 અને તમે કીધું ટ્રંકેટ કરો તો 8 ખાલી 8 જ આવશે, પાછળ 7 છે તો ઇન્ક્રીમેન્ટ થવા જોઈએ પણ ઇન્ક્રીમેન્ટ નહીં કરે, રાઉન્ડમાં કરે છે। પણ ટ્રંકેટમાં શું કરે એના પછી પાછળ જે પણ કાંઈ હશે એ કોઈ વસ્તુ જોવામાં નહીં આવે, મોટી છે નાની છે રાઉન્ડમાં એ વસ્તુ નોટ કરવામાં આવે છે। રિટર્ન એ ડેટ ટ્રંકેટેડ ટુ એ સ્પેસિફિક યુનિટ ઓફ મેઝર, ટ્રંક ડેટ ફોર્મેટ। એક્ઝામ્પલ ટ્રંક ટુ ડેટ 22 ઓગસ્ટ 2003 યર, હવે જો અહીંયા રાઉન્ડ લીધું હોત ને તો 1 જાન્યુઆરી 2004 આવત, પણ અહીંયા ટ્રંક લીધું છે એટલે 1 જાન્યુઆરી 2003 આવે છે, મીન્સ કે આગળ નહીં જાય પાછળ જ હંમેશા માટે જશે। તો આ છે ટ્રંકેટ। ટુ ડેટ કોઈ પણ સ્ટ્રીંગ હોય એને આપણે ડેટમાં કન્વર્ટ કર્યું હોય તો આપણે લઈ શકીએ છીએ। ઘણી વખત ડેટ હોય સ્ટ્રીંગમાં હોય ડેટાબેઝમાં ક્યાંક સ્ટોર કરેલી તો એને ડેટમાં કન્વર્ટ કરવાની જરૂરિયાત પડતી હોય ત્યારે આપણે ટુ ડેટ ફંક્શન દ્વારા કન્વર્ટ કરી શકીએ। ફંક્શન કન્વર્ટ એ સ્ટ્રીંગ ટુ ડેટ, સિન્ટેક્સ ટુ ડેટ સ્ટ્રીંગ, ફોર્મેટ માસ્ક NLS લેંગ્વેજ, કઈ ફોર્મેટમાં જોઈએ છે, જો આ ડેટ આવી ગઈ સ્ટ્રીંગમાં છે પણ એની યર કઈ રીતના છે એ બતાવી, એની ફોર્મેટ કઈ છે એ ફોર્મેટ બતાવી છે એટલે કન્વર્ટ કરી અને ડેટ તમને રિટર્ન કરશે July 9, 2003। તો આ રીતના કોઈ પણ સ્ટ્રીંગ હોય એને આપણે ડેટમાં કન્વર્ટ કરવી હોય તો કરી શકીએ છીએ। સિન્ટેક્સમાં ખાસ જે ફોર્મેટની અંદર ડેટ સ્ટોર કરવામાં આવેલી હોય એ ફોર્મેટ લખવી જરૂરી છે। ટુ કેરેક્ટર, હવે આપણે ડેટને સ્ટ્રીંગમાં કન્વર્ટ કરવી હોય તો કન્વર્ટ એ નંબર ઓર ડેટ ટુ એ સ્ટ્રીંગ, કોઈ નંબર અથવા તો ડેટને આપણે સ્ટ્રીંગમાં કન્વર્ટ કરી શકીએ। સિન્ટેક્સ છે ટુ કે ઇનપુટ વેલ્યુ ફોર્મેટ માસ્ક NLS પેરામીટર। ટુ કેરેક્ટર આ એક નંબર છે અને આ રીતના કન્વર્ટ કરશે સ્ટ્રીંગમાં, 4 ડિઝિટ અને પોઈન્ટ પછી 1 ડિઝિટ, તો આ પોઈન્ટ પછી 1 જ ડિઝિટ લેશે। તો આ રીતના આપણે નંબરને કે ડેટને સ્ટ્રીંગમાં કન્વર્ટ કરી શકીએ છીએ। એગ્રીગેટ ફંક્શન, એગ્રીગેટ ફંક્શન સરળ છે, સમ એવરેજ કાઉન્ટ મેક્સ મિનિમમ આ બધા એગ્રીગેટ ફંક્શન છે, ખાસ કરીને સિલેક્ટની ક્વેરીમાં બધાનો યુઝ થાય અને ખાસ કરીને ગ્રુપ બાયની સાથે આનો ઉપયોગ ખાસ થશે
जो कि आप ग्रुप गाय जी गया अंदर आप जुड़ू में पेलू फंक्शन है सम। आप बदा जाए सम उपयोग शू है सम करने कोईपण पांच दस पंदर जे भी कोई नंबर होने बदाने आप एड करो तो एड कर सकी। कॉम्प्यूट्स द सम ऑफ वेल्यू ओनली एप्लिकेबल टू द डेटा टाइप नंबर, नंबर में ज आप एप्लाय कर सकी बीजे क्या एप्लाय कर सकता नहीं। सिंटेक्स है सम डिस्टिंक ऑल एक्सप्रेशन, सम कर ब्रेकेट में आप जे भी कहीं आप आपी सकिए छे। एक्जाम्पल सम ऑफ ऑल सैलरीज ऑफ एम्प्लॉय वर्किंग इन डिपार्टमेंट 30, 30 नंबर डिपार्टमेंट में जेटला लोग जॉब करे बदा सैलरी आप सम जुए। सीम्पल सिलेक्ट सम सैलरी फ्रॉम एम्प्लॉय वेर डिपार्टमेंट नंबर इक्वल टू 30, सैलरी सम करे कि जेनो डिपार्टमेंट नंबर 30 हो। काउंट सम जेवु छे, काउंट केटली रो छे काउंट करवा होय तो आपणे काउंट करी शकीए छीए। काउंटिंग रो सिंटेक्स काउंट डिस्टिंक ऑल एक्सप्रेशन। एक्जाम्पल हाउ मेनी रोज आर स्टोर्ड इन द स्टूडेंट टेबल, स्टूडेंट टेबलमां केटली रो छे आपणे जाणवू होय तो आपणे सिलेक्ट काउंट स्टार फ्रॉम स्टूडेंट, એટલે કાઉન્ટ કરીને બતાવશે તમને ખાલી એનું આઉટપુટ આવશે એમાં 25, 50, 100, 200 જે હશે એ। હાઉ મેની ડિફરન્ટ જોબ ટાઇટલ્સ આર સ્ટોર્ડ ઇન એમ્પ્લોય ટેબલ, સિલેક્ટ કાઉન્ટ ડિસ્ટિંક જોબ, ડિસ્ટિંક પછી સ્પેસ અને જોબ, તો મેનેજર ચાર વાર હશે તો ચાર વાર નહીં એક જ વાર મેનેજર લેશે તો આ રીતના આપણે કાઉન્ટ કરી શકીએ છીએ। એવરેજ, એવરેજ બધાને ખ્યાલ જ છે આપણે પર્સન્ટેજ છે એવરેજ છે કે બધા વિષયોના માર્ક્સનો સમ કરી અને એને આપણે જેટલા માર્ક્સ છે એટલા આપણે ડિવાઈડ કરીને એવરેજ મેળવી શકીએ છીએ। કોમ્પ્યુટર એવરેજ વેલ્યુ ફોર એ કોલમ ઓનલી એપ્લિકેબલ ટુ ડેટા ટાઈપ નંબર, ઓરેકલ દ્વારા આપણે કોઈ પણ કોલમનું એવરેજ કરવી તો કરી શકીએ છીએ પરંતુ એની ડેટા ટાઈપ નંબર હોવી જરૂરી છે, નંબર હશે તો જ કરશે બાકી કરશે નહીં। સિન્ટેક્સ એવરેજ ડિસ્ટિંક ઓલ એક્સપ્રેશન સિન્ટેક્સ છે। નેક્સ્ટ ફાઇન્ડ આઉટ ધ એવરેજ સેલરી ઓફ એવરી ડિપાર્ટમેન્ટ, દરેક ડિપાર્ટમેન્ટમાં જેટલી પણ કાંઈ સેલરી છે એ બધાની સેલરીનું એવરેજ કાઢવું છે તો સિમ્પલ ક્વેરી છે સિલેક્ટ એવરેજ સેલરી ફ્રોમ એમ્પ્લોય, એમ્પ્લોયની સેલરીનું એવરેજ એટલે એવરેજ ફાઇન્ડ થશે જેટલી પણ કંઈ એવરેજ હશે તે। મેક્સ મેક્સિમમ નંબર, તમે જે નંબર આપ્યા હોય એની અંદરથી મેક્સિમમ નંબર આપણે ફાઇન્ડ કરવો હોય તો આપણે ફાઇન્ડ કરી શકીએ છીએ। મેક્સ મેક્સિમમ વેલ્યુ ફોર એ કોલમ સિન્ટેક્સ મેક્સ ડિસ્ટિંક ઓલ એક્સપ્રેશન, ફાઇન્ડ ધ મેક્સિમમ સેલરી ફ્રોમ એમ્પ્લોય ટેબલ, સિન્ટેક્સ છે એની સિલેક્ટ મેક્સ સેલરી ફ્રોમ એમ્પ્લોય। તો આ રીતના આપણે એમ્પ્લોય ટેબલમાં જે મેક્સિમમ સેલરી છે એ એક રિટર્ન થશે, બધીને પણ એક જ વેલ્યુની રિટર્ન કરશે, એના જેવું જ છે મિનિમમ, મિનિમમ વેલ્યુ ફ્રોમ એ કોલમ મિનિમમ ડિસ્ટિંક ઓલ એક્સપ્રેશન। એક્ઝામ્પલ છે ફાઇન્ડ ધ મિનિમમ સેલરી ફ્રોમ ધ એમ્પ્લોય ટેબલ, સિલેક્ટ મિનિમમ સેલરી ફ્રોમ એમ્પ્લોય, એટલે એમ્પ્લોયના ટેબલમાંથી જે મિનિમમ સેલરી હશે ને એ રિટર્ન થઈને તમને બતાવવામાં આવશે। એટ ધ લાસ્ટ કોલેપ્સ, આમાં શું કરે છે એક આર્ગ્યુમેન્ટનું લિસ્ટ લે છે એમાંથી જે પહેલી આર્ગ્યુમેન્ટ હોય એની રિટર્ન કરશે। ફંક્શન એક્સેપ્ટ એ લિસ્ટ ઓફ આર્ગ્યુમેન્ટ એન્ડ રિટર્ન ધ ફર્સ્ટ વન
that evolute to a non-null values. Syntax collapse. Example, select collapse null 1 from dual. तो null value return नहीं करे, पर पहली जी आउती है से null सिवाय नहीं value return कर से. तो आज है function. हवे आपने अगर बीजू सिक्स हो यहाँ आपड़ा function पूरा थाई छे. थैंक यू बधा ज विद्यार्थियों ने रिक्वेस्ट छे के वीडियो ने लाइक करो, अमारी चैनल सब्सक्राइब करो अने खास कमेंट करो. थैंक यू.